ખેડા જિલ્લાના મૌદા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢિયાના અધ્યક્ષસ્થાને રથયાત્રાના સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમ એક સાથે યોજાયો હતો. આગામી સમયમાં તારીખ 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય જેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગામી સમયમાં મુસ્લિમ સમુદાયનો ઈદ તહેવારના અનુસંધાને પણ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢિયા, નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ VN સોલંકી, મૌદા PI KS દવે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મૌદા, ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મૌદા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ અને તાલુકાના શહેરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ખેડા પોલીસ અધિક્ષક રથયાત્રાના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ સાથે સાથે કરવામાં આવ્યો હતો. સર, આપનું નામ ના આજે જે શાંતિ સમિતિની બેઠક શા માટે રહી છે? આગામી તહેવારો જે આવી રહ્યા છે, રથયાત્રા, બકરીદ, આ નિમિત્તે મૌદા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી, આગેવાનો હાજર રહેલા. આમ તો સૌહાર્દપૂર્ણ વાતાવરણ જ છે, પરંતુ એકબીજા સાથે ફેમિલિયર થાય, તહેવારોમાં એકબીજાને મદદ કરે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે, અને જે વિસ્તાર છે એ વિસ્તારથી પોલીસ વ્યવસ્થિત રીતે ફેમિલિયર થાય, લોકલ આગેવાનોના, કસ્બાઓના, અન્ય જે કંઈ સોસાયટી વિસ્તાર છે તમામ લોકોના સંપર્કમાં આવે, જેથી કરી સારી રીતે તહેવાર સંપન્ન થઈ શકે એ માટે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલી. અને તમામ આગેવાનો ખૂબ સમજદાર છે અને ખૂબ સારી રીતે પ્રસન્નપૂર્ણ રહ્યા છે. આજરોજ આ સિવાય બીજા કોઈ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મિટિંગ કરી શકશો? પંખેડા જિલ્લામાં આશરે 7 જેટલી શોભાયાત્રા અને રથયાત્રા નીકળે છે તમામ જગ્યાએ. આ મુજબ જે રથયાત્રાના રૂટ છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરશે, બધું ધ્યાન રાખશે, કાળજી રાખશે અને એડવાન્સમાં જે કંઈ પ્રિપરેશન કરવાની છે એ કરશે, તથા સ્થાનિક આગેવાનો સાથે મળીને શાંતિ સમિતિની મિટિંગ કરશે.